હરી ચૌધરી કથિત લાંચ કેસ મામલે ગુજરાતના એક અધિકારીનું નામ સામે આવ્યું છે. વિપુલ ઠક્કર નામ છે આ અધિકારીનું. વિપુલ ઠક્કરનું નામ સામે આવતા સચિવાલયમાં છે ખળભળાટ. વિપુલ ઠક્કરની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે. તો હરી ચૌધરીના કથિત કૌભાંડમાં આ એક વધુ નામ, ગુજરાતના એક અધિકારીનું નામ સામે આવ્યું છે. નામ છે વિપુલ ઠક્કર. અને આ નામની ચર્ચા શરૂ થતા તેમની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે સચિવાલયમાંથી. વધારે વિગતો આપશે સંવાદદાતા મયુર માખડિયા. મયુર, વિપુલ ઠક્કરનું નામ સામે આવ્યું છે, કેવી રીતે આ નામનો ખુલાસો થયો, હાલ શું ચર્ચા ચાલી રહી છે વિપુલ ઠક્કરની ભૂમિકાને લઈને? જી બિલકુલ, જે રીતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ એ સમગ્ર મામલાની અંદર સામે આવેલું હતું, ત્યારબાદ જે વિપુલ ઠક્કર છે તેમનું નામ એ સામે આવેલું હતું. ખાસ કરી અને જો વાત કરીએ તો હરિભાઈ ચૌધરી ને જે આપવામાં આવેલી લાંચ હતી, જે આક્ષેપ કરવામાં આવેલો છે, તે લાંચ એ વિપુલ ઠક્કરે સ્વીકારેલી છે. અને તે વિપુલ ઠક્કર દ્વારા જ આ જે લાંચના પૈસા છે તે અમદાવાદ ખાતે લેવામાં આવેલા હતા. સાથે જ જો વિપુલ ઠક્કરની વાત કરવામાં આવે તો હાલ રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી ના તેઓ અંગત સચિવ છે અને તેમની ઓફિસ પણ ત્યાં આવેલી છે. અને છેલ્લા ઘણા સમયથી તેઓ પુરુષોત્તમ સોલંકી સાથે સંકળાયેલા હતા, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તેઓ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી એની નજીક આવેલા હતા. અને હરિભાઈ ચૌધરી એના પુત્ર સાથે પણ તેમના ખૂબ સારા સંબંધો હતા અને તે જ કારણોસર હવે તેમનું નામ આવેલું છે. હાલ વિપુલ ઠક્કરે ભૂગર્ભમાં જતા રહેલા છે, તેમનો કોઈ સંપર્ક થતો નથી, પરંતુ જે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા જે કથિત લાંચ લેવાનો જે આક્ષેપનો જે મામલો છે તે મામલે વિપુલ ઠક્કરનું પણ નામ એ સામે આવેલું છે. ને હવે જોવાનું એ રહેશે કે વિપુલ ઠક્કરની ભૂમિકા કેવા પ્રકારની છે અને સાથે જ સચિવાલય જે પરિસર છે તેની અંદર સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર જો વિપુલ ઠક્કર હાથમાં આવે અને તેની પૂછપરછ કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી સહિત અનેક આઈએએસ અધિકારીઓ પણ આની અંદર સામેલ હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે. આભાર મયુર માહિતી આપવા બદલ. તો વિપુલ ઠક્કર હાથમાં આવે, તેની પૂછપરછ કરવામાં આવે અને તેમાંથી શું તથ્યો આવે છે તેના આધારે આ કૌભાંડ સાથે સંકળાયેલી કેટલીક વિગતો મળે તેવી આશા રખાઈ રહી છે.